નમસ્તે બાળ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે ભણીશું અંગ્રેજી. તો સૌ પ્રથમ અંગ્રેજીનો લીથો કાઢીશું અને તેમાં પેજ નંબર 60. કેટલામું પેજ કાઢવાનું છે બધાએ? 60 નંબરનું. અને સૌથી પહેલા આપણે લખીશું તારીખ. કઈ તારીખ લખવાની છે? 29/9/2020. 29/9/2020. અને સામે વાર આપેલો છે ત્યાં આપણે લખીશું મંગળવાર. કયો વાર લખવાનો છે? મંગળવાર. અને આજની આપણી ક્લાસ એક્ટિવિટી છે, શું છે કે વાંચો, લખો અને યાદ રાખો. શું લખવાનું છે? મંથ્સ. મંથ્સ એટલે શું થાય? મંથ એટલે મહિનો, અને પાછળ એસ લગાડ્યો છે એટલે એક કરતા કોઈ પણ વધારે હોય ત્યારે આપણે છેલ્લે એસ લગાડી, એટલે અહીંયા છે મંથ્સ. એટલે મંથ્સ એટલે મહિનાઓ. અંગ્રેજીના મહિનાઓના આપણે અહીંયા સ્પેલિંગ અને ઉચ્ચાર લખવાના છે. તો સૌથી પહેલા ઉપર આપણને લખીને બતાવ્યું છે જાન્યુઆરી. શું છે? જાન્યુઆરી. જાન્યુઆરીનો સ્પેલિંગ લખેલો છે, સામે ગુજરાતીમાં લખેલું છે. તો અહીંયા આપણે નીચે લખીશું સ્પેલિંગ, પેલો કેપિટલ, પાછળના બધા સ્મોલ. જે એ એન યુ એ આર વાય. જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી. તો આ રીતના બધા એ જાન્યુઆરી લખવાનું છે. ફરી આપણે નીચે લખીશું જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી. જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી. તો આ રીતના બધાએ સ્પેલિંગ બોલતું જવાનું છે, સાથે લખો ત્યારે. અને આ સ્પેલિંગ છે બધાએ ખાસ યાદ રાખવાના છે. જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી. અને હજુ એકવાર આપણે લખીશું નીચે જે એ એન યુ એ આર વાય. જાન્યુઆરી. તો અહીં આપણો જાન્યુઆરીનો સ્પેલિંગ કમ્પ્લીટ. બધા અહીંયા લખી લે, પછી ફરી એક વખત રફ નોટમાં લખી અને પાકા કરવાના છે. અને જાન્યુઆરી પછી શું આવે? બીજો મહિનો કયો હોય છે? ફેબ્રુઆરી. તો અહીંયા આપણે ફેબ્રુઆરીનો સ્પેલિંગ લખીશું એફ ઈ બી આર યુ એ આર વાય. ફેબ્રુઆરી. એફ ઈ બી આર યુ એ આર વાય. ફેબ્રુઆરી. એફ ઈ બી આર યુ એ આર વાય. ફેબ્રુઆરી. એફ છે એ કેપિટલ, પાછળના બધા સ્મોલ રાખવાના છે બધાએ. એફ ઈ બી આર યુ એ આર વાય. ફેબ્રુઆરી. અને હજુ એકવાર આપણે લખીશું એફ ઈ બી આર યુ
February, February. અને હવે ત્રીજો મહિનો કયો આવશે? જાન્યુઆરી, ફેબ્રુઆરી અને પછી માર્ચ. કયો આવશે? માર્ચ. તો માર્ચ નો સ્પેલિંગ March, માર્ચ, March. માર્ચ. March. માર્ચ. March. માર્ચ. અને હજુ એક વખત આપણે લખીશું March, માર્ચ. અને માર્ચ પછી કયો મહિનો આવશે? ચોથો મહિનો આવશે એપ્રિલ. કયો આવશે માર્ચ પછી? એપ્રિલ. તો એપ્રિલ નો સ્પેલિંગ April, એપ્રિલ. April, એપ્રિલ. April, એપ્રિલ. April, એપ્રિલ. અને હજુ એક વાર આપણે લખીશું April, એપ્રિલ. અને હવે નીચે છે પાંચમો મહિનો આવશે એપ્રિલ, પછી આવશે મે, અને મે પછી આવશે જૂન. તો આ બંને સ્પેલિંગ છે એ પાછળના પેજ ઉપર આપેલા છે. તે પહેલા આપણે હજુ એક વખત જે લખ્યા છે એ બધા આપણે રિપીટ કરી લઈએ. January, જાન્યુઆરી. અને જાન્યુઆરી પછી આવશે ફેબ્રુઆરી. February, ફેબ્રુઆરી. અને ફેબ્રુઆરી પછી આવશે માર્ચ. March, માર્ચ. અને માર્ચ પછી આવશે એપ્રિલ. April, એપ્રિલ. અને મે અને જૂનનો સ્પેલિંગ આપણે પાછળના પેજ ઉપર લખીશું. તો બધા 61 નંબરનું પેજ કાઢશે. અને સૌથી પહેલા છે પાંચમો મહિનો કયો આવશે? મે. તો મે નો સ્પેલિંગ લખીશું May, મે. May, મે. May, મે. May, મે. અને હજુ એક વાર આપણે લખીશું May, મે. અને મે પછી આવશે જૂન. શું આવશે? જૂન. તો જૂન નો સ્પેલિંગ June, જૂન. June, જૂન. June, June. June, June.
અને હજુ એકવાર આપણે લખીશું જે યુ એન ઈ જૂન. તો આ આપણી ક્લાસ એક્ટિવિટી કમ્પ્લીટ. અને નીચે છે હોમ એક્ટિવિટી, આજ પેજ ઉપર નીચે છે હોમ એક્ટિવિટી કે જે અત્યારે આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન એ બધા જે સ્પેલિંગ અને જે આપણે સામે ગુજરાતીમાં ઉચ્ચાર લખ્યો છે એ તમારે હોમવર્કમાં લખવાનું છે. અને હવે આપણે સામેના પેજ ઉપર મતલબ કે 62 નંબરનું પેજ છે એ પણ આપણે ક્લાસ એક્ટિવિટીમાં જ કરવાનું છે. તો સૌથી પહેલા આપણે તારીખ લખી લેશું 29/9/2020. અને સામે વાર આપેલો છે ત્યાં લખીશું મંગળવાર. અને જે આપણે જૂન સુધીના લખ્યા છે છઠ્ઠા મહિના સુધી, હવે આપણે સાતમો મહિનો છે એ જુલાઈ. તો હવે આપણે લખીશું જુલાઈનો સ્પેલિંગ. તો જુલાઈનો સ્પેલિંગ જે યુ એલ વાય જુલાઈ, જે યુ એલ વાય જુલાઈ, જે યુ એલ વાય જુલાઈ, જે યુ એલ વાય જુલાઈ. અને હજુ એકવાર આપણે લખીશું જે યુ એલ વાય જુલાઈ. અને જુલાઈ પછી કયો મહિનો આવશે? ઓગસ્ટ. કયો આવે? ઓગસ્ટ. તો આપણે ઓગસ્ટનો સ્પેલિંગ લખીશું એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ, એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ, એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ, એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ. અને હજુ આપણે નીચે લખીશું એ યુ જી યુ એસ ટી ઓગસ્ટ. તો આઠમો મહિનો છે કયો? છે ઓગસ્ટ. અને હવે નવમો મહિનો આવશે એ કયો આવશે? ઓગસ્ટ પછી શું આવે? સપ્ટેમ્બર. શું આવે? સપ્ટેમ્બર. તો આપણે સપ્ટેમ્બરનો સ્પેલિંગ લખીશું S E P T E M B E R સપ્ટેમ્બર. S E P T E M B E R ફરી બોલું છું, S E P T E M B E R સપ્ટેમ્બર. A C P T E M B E R સપ્ટેમ્બર. A C P T E M B E R સપ્ટેમ્બર. A C P T E M B E R સપ્ટેમ્બર. અને સપ્ટેમ્બર પછી આવશે, નવમો મહિનો છે સપ્ટેમ્બર, હવે દસમો મહિનો સપ્ટેમ્બર પછી ઓક્ટોબર. કયો મહિનો આવશે? ઓક્ટોબર. તો ઓક્ટોબરનો સ્પેલિંગ O C T O B E R. શું થાય ઓક્ટોબરનો સ્પેલિંગ?
OCTOBER ઓક્ટોબર OCTOBER ઓક્ટોબર OCTOBER ઓક્ટોબર OCTOBER ઓક્ટોબર અને હજુ એકવાર આપણે લખીશું OCTOBER ઓક્ટોબર અને ઓક્ટોબર પછી આવશે કયો મહિનો આવશે નવેમ્બર નવેમ્બર છે એ કેટલામો મહિનો થશે અગિયારમો અને એનો સ્પેલિંગ એન ઓ વી એમ બી આર નવેમ્બર એન ઓ વી એમ બી આર નવેમ્બર અને પછી છે નવેમ્બર પછી છેલ્લો મહિનો કયો આવશે ડિસેમ્બર બારમો મહિનો કયો થશે ડિસેમ્બર તો આપણે ડિસેમ્બર નો સ્પેલિંગ લખીશું DECEMBER ડિસેમ્બર તો આ બંને સ્પેલિંગ છે નવેમ્બર અને ડિસેમ્બર એ આપણે પાછળના પેજ ઉપર આપેલા છે તો આપણે ત્યાં કમ્પ્લીટ કરી લેશું નવેમ્બર NOVEMBER નવેમ્બર NOVEMBER નવેમ્બર NOVEMBER નવેમ્બર અને હજુ એકવાર આપણે લખીશું NOVEMBER નવેમ્બર અને હવે લખીશું ડિસેમ્બર DECEM BER ડિસેમ્બર DECEMBER ડિસેમ્બર હજુ એકવાર લખીશું DECEMBER ડિસેમ્બર અને હવે છેલ્લી વાર આપણે લખીશું DECEMBER ડિસેમ્બર તો આ આપણા જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીના અંગ્રેજી મહિના જે મંથ છે એ કમ્પ્લીટ તો હવે આપણે હોમ એક્ટિવિટીમાં પણ જે આગળના પેજમાં અને અત્યારે જે આ પેજમાં આપેલું છે મતલબ કે જાન્યુઆરી ટુ ડિસેમ્બરના જે અંગ્રેજી મહિના છે એના આપણે સ્પેલિંગ અને અર્થ લખવાના છે બધાએ ખાસ પાકા કરવાના છે આમાં લખાઈ જાય પછી રફ નોટમાં લખવાનું પછી પાકું કરી લેવાનું બધાએ તો આ રીતના બધાએ હોમવર્ક કરી લેવાનું છે તો ફરી મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં ગુડ બાય.